કુદરતી આફતોમાંથી લોકોને ઉગારવા સાથેની પ્રાર્થના માટે નવસારીના એન્જલ ગામના નરેશભાઈ આહીર 500 કિમીનો સાયકલ પ્રવાસ કરી યાત્રાધામ વીરપુર પહોંચ્યા. છેલ્લા 10 વર્ષથી નવસારીના એન્જલ ગામથી સાયકલ લઈને સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા લોક સાહિત્યકાર નરેશભાઈ આહીર આજે વીરપુર આવી પહોંચ્યા હતા. વીરપુર પૂજ્ય બાપાના દર્શન કરીને નરેશભાઈ આહીર સોમનાથ તરફ જવા નીકળ્યા હતા. છેલ્લા 10 વર્ષથી સાયકલ લઈને વીરપુર તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા નરેશભાઈ આહીરે જણાવ્યું હતું કે દર વર્ષે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કઈને કઈ ધ્યેય સાથે આવે છે, ક્યારેક વિશ્વ શાંતિ માટે તો ક્યારેક ધર્મના સંદેશ માટે. પરંતુ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો અને પશુઓમાં લંપી વાયરસે પણ તાંડવ મચાવ્યું છે, જેને લઈને 1700 કિલોમીટર જેટલા સાયકલ પ્રવાસ પોતે એકલા જ કરીને પૂજ્ય જલારામ બાપા અને સોમનાથ દાદા આ કુદરતી આફતમાંથી લોકોને ઉગારે એ હેતુસર આજે વીરપુર પૂજ્ય બાપાના મંદિરે શીશ ઝુકાવી પ્રાર્થના કરી અને સોમનાથ તરફ આગળ પ્રયાણ કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે નરેશભાઈ આહીર પોતે એકલા જ 1700 કિલોમીટર જેટલો સાયકલ પ્રવાસ કરીને પાછા પોતાના ઘરે પણ સાયકલ લઈને જ જાય છે, કોઈ પણ વાહનોનો સહારો લેતા નથી. ત્યારે છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરતા નરેશભાઈ આહીરના સાહસને લોકો વંદન કરી રહ્યા છે. આશીષ પાટડિયા, ZS TV, જેતપુર. જય જલારામ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોમનાથ. હું છું લોક સાહિત્યકાર નરેશ આહીર, ગામ એંદલ, નવસારી જિલ્લો. હું 1992થી બાપાના ચરણોમાં સાયકલ પ્રવાસની શરૂઆત કરી છે. આજે 10મો મારો પ્રવાસ થાય છે. આવન અને જાવન બે થઈ ટોટલ મારું કુલ 1700થી 1800 કિલોમીટર જેટલો પ્રવાસ થાય છે. દરેક ધાર્મિક સ્થળની હું જઈ દર્શન કરું છું, બાપાના ચરણોએ આવી અને દરેક જગ્યાથી બાપા ઉપર જે શ્રદ્ધા છે. એક સમય એવો હતો સાહેબ, 1992માં હું આવ્યો હતો, સાયકલ મારા પોતાની નહોતી, સાયકલ બીજા પાસે માગી લઈ આવ્યો હતો, પણ આજ બાપાની દયાથી બધું જ છે અને બધી રીતે એક લોક સાહિત્યકારનું લોકો તરફથી બિરુદ મળી અને સમગ્ર વિશ્વની અંદર પણ ઘણા દેશોની અંદર પણ કાર્યક્રમ કરું છું અને આપ સૌ લોકોનો પ્રેમ મને મળ્યો છે અને બહુ આનંદ છે. બાપા પ્રત્યે મને અપાર શ્રદ્ધા છે અને ક્યારે પણ આ 10મો પ્રવાસ મારો થાય છે પણ ક્યારે મને કોઈ પણ પ્રકારની મુસીબત થતી નથી અને દરેક જગ્યાએથી કૃપા વર્ષે છે, લોકોનો અપાર પ્રેમ મળે છે અને સંતર મજાનો સ્નેહ મળે છે, સહકાર મળે છે. તો બાપા, માતાજી, ભગવાન દ્વારકાધીશ, સોમનાથ દાદા સૌને સુખી રાખે એ પ્રાર્થના બાપાના ચરણોમાં કરું છું. સૌને જય જલા. અહીંથી આગળ ક્યાં જવાના નરેશભાઈ? અહીંથી હવે હું સોમનાથ જવાનો છું. સોમનાથથી પછી પાછો રિટર્ન ભાવનગર થઈને ઘરે જવાનું.